નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો દોસ્તો આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની આ સિરીઝનો ભાગ ચાર જોઈ રહ્યા છીએ તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને ને નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ હોય તો એક લાઇક કયા ક્ષેત્રે જાણીતું છે તો ભૂપેન્દ્ર ખખરનું નામ ચિત્રકલા ક્ષેત્રની અંદર છે જાણીતું છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતના કયા સ્થળે દશેરાના દિવસે પતંગ ઉડાડાય છે તો ગુજરાતનું સિદ્ધ પુરશે આ સ્થળે દશેરાના દિવસે પણ પતંગ ઋષિ ઓળખાય છે રવિશંકર મહારાજને ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો શંકરાચાર્ય નર્મદાની સ્થાપના ક્યાં કરી હતી તો શંકરાચાર્ય શુક્લ તીર્થની અંદર નર્મદા સ્થાપના કરી હતી ત્યારબાદ જોઈએ તો રાસ બિહારી નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે જાણીતું છે તો અમિત અંબાલાલનું નામ ચિત્રકલા ક્ષેત્રની અંદર છે ખૂબ જ જાણીતું છે ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં કદમ નામની સંસ્થાની સ્થાપના કોને કરી હતી તો અમદાવાદની આવેલી કદમ નામની સંસ્થાની સ્થાપના કુમુદીની લાખિયાનું નામ કથક નૃત્ય સાથે સંકળાયેલું છે તથા જાણીતું છે ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં નૃત્ય ભારતી નામની સંસ્થાની સ્થાપના કોને કરી હતી તો અમદાવાદની અંદર આવેલી નૃત્ય ભારતી નામની સંસ્થાની સ્થાપના ઈલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોરે કરી હતી ત્યારબાદ જોઈએ તો ઈલાક્ષી ઠાકોરનું નામ કયા નૃત્ય માટે જાણીતું છે તો ઈલાક્ષી ઠાકોરનું નામ ભરતનાટ્યમ નૃત્ય સાથે જાણીતું છે ત્યારબાદ જોઈએ તો સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો સોનલ માનસિંગ ઓડિસી નૃત્ય સાથે સંકળાયેલા છે ત્યારબાદ જોઈએ તો સ્મિતા શાસ્ત્રી

તસવીરમાં કેદ કરનાર કોણ છે તો એકસાથે સાથે નવસિ પાણી પીતા હોય છે આવી તસવીરને પોતાના કેમેરાની અંદર કેદ કેદ કરનાર છે સુલેમાન પટેલ તો નારાયણ સ્વામી કઈ રીતે જાણીતા છે તો નારાયણ સ્વામી સંતવાણી અને ભજન સમ્રાટ તરીકે સહી જાણીતા છે ત્યારબાદ જોઈએ તો નંદન મહેતાનું નામ કયા વાદ્ય સાથે સંકળાયેલું છે અથવા તો જાણીતું છે તો નંદન મહેતાનું નામ તબલા વાદક રાજચંદ્ર ને આપવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ તો પૂજ્ય મોટાનું નામ શું છે તો પૂજ્ય મોટાનું નામ છે ચુનીલાલ આશારામ ભગત ત્યારબાદ જોઈએ તો ગીતા ની સ્થાપના કોને કરી હતી તો ગીતા મંદિરની સ્થાપના સ્વામી વિદ્યાનંદજી કરી હતી ત્યારબાદ જોઈએ તો કયા સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન થયાનું માનવામાં આવે છે તો માધવપુરની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન થયા હોય એવું માનવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો સવાય ગુજરાતી તરીકે ઓળખાય છે તો કાકા સાહેબ નું બિરુદ કોને મળેલ છે તો રાષ્ટ્રીય શાયરનું બિરુદ ઝવેરચંદ્ર મેઘાણીને મળેલ છે ત્યારબાદ જોઈએ તો જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલ છે તો જુગતરામ દવે આશ્રમ વેડસીની અંદર આવેલ છે તો તેવી જ રીતે મકર દવે છે તો મકર દવે છે તો તલગાજરડા મોરારી બાપુ નું જન્મ સ્થળ તરીકે સહી જાણીતું છે ત્યારબાદ જોઈએ તો જેસલ તોરલ ની સમાધિ ક્યાં આવેલી છે તો જેસલ તોરલની સમાધિ અંજાર ની અંદર સી આવેલી છે ત્યારબાદ જોઈએ તો રિચર્ડ ફિલ્મ ગાંધી રઘુપતિ રાઘવ ગાનાર ગુજરાતી કોણ છે તો રિચર્ડ રાઘવરબરોની જે હોલીવુડ ફિલ્મ છે ગાંધી આ ફિલ્મની અંદર રઘુપતિ રાઘવ ગાનાર ગુજરાતી ગાયક છે આશિત દેસાઈ ત્યારબાદ જોઈએ તો ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે તો ઝવેરીલાલ નું નામ ફોટો જર્નાલિઝમ તરીકે આ ક્ષેત્રની અંદર સે જાણીતું છે ત્યારબાદ જોઈએ તો નર્મદાને કયા નામે ઓળખવામાં આવે છે તો નર્મદાને રેવા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો પુરાણો કેટલા છે તો પુરાણો અઢાર છે ત્યારબાદ જોઈએ તો ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવે છે તો ગાયત્રી મંત્રની અંદર સૂર્ય નારાયણની ઉપાસના કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો હનુમાન ચાલીસા કોણ છે તો ત્યારબાદ જોઈએ તો પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે તો પારસીઓનું નવું વર્ષ પતેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો જયશંકર સુંદરી ક્યાં આવેલું છે તો જયશંકર સુંદરી નાટ્યગૃહ અમદાવાદની અંદર આવેલું છે ત્યારબાદ જોઈએ તો બિંદુ બિંદુ સરોવર સરોવર ક્યાં આવેલું આવેલું છે છે તો તો અંદર ત્યારબાદ જોઈએ પવિત્ર નારાયણ સરોવર ક્યાં આવેલું છે તો પવિત્ર નારાયણ સરોવર કચ્છ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ જોઈએ તો બાર જ્યોતિર્લિંગમાં નું એક નાગેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો બાર જ્યોતિર્લિંગમાં એક નાગેશ્વર દેવભૂમિ દ્વારકાની અંદર સહી આવેલું છે ત્યારબાદ જોઈએ તો સોમનાથનું મંદિર કયા જિલ્લામાં આવેલ છે તો સોમનાથનું મંદિર ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે ત્યારબાદ જોઈએ તો દ્વારકાનું મંદિર કયા જિલ્લાની અંદર આવેલું છે તો દ્વારકાનું મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર સહી આવેલું છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં શક્તિ પીઠો ક્યાં આવેલા છે તો ગુજરાતની અંદર પાવાગાઢ અંબાજી અને બહુચરાજીની અંદર છે શક્તિ પીઠો આવેલા છે તો દોસ્તો આ હતા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પ્રશ્નો પૂછાતા હોય છે તો આ ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો આપણે ભાગ ચાર જોયો તો ભાગ પાંચ જોવા માટે પ્લીઝ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર